તાલુકાના અડગામના રહીશ રસિકભાઈ શેખની 17 વર્ષીય છોકરીને લલચાવી ફોસલાવી બાજુમાં રહેતા એક યુવક ભગાડી ગયો હતો, જે સંદર્ભે છોકરીના પિતાએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ આ છોકરી છોકરા બંને પોલીસ મથકમાં હાજર થઈ જતા પોલીસે બળાત્કાર હોવાની શક્યતા ધ્યાને લઈ છોકરીને મેડિકલ માટે સુરત મોકલી હતી, જ્યારે છોકરાની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ તાલુકાના અડગામ ઘાંચી તળાવ ખાતે રહેતા રસિકભાઈ મુસાભાઈ શેખ, જેઓ નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ છે, જેઓની એક છોકરી શબનમ શેખ ઉંમર વર્ષ 17 એ જ ગામના અને એક જ ફળિયામાં રહેતા લિયાકત શબ્બીરભાઈ શેખ ઉંમર વર્ષ 30 જે ગાર્ડ તરીકે અતુલમાં નોકરી કરતા હતા, આ લિયાકતને બાજુમાં રહેતી શબનમની લગ્નની લાલચ આપી ગત તારીખ 17/12/2010 રોજ લિયાકત છોકરી શબનમને લઈ અજમેર ભગાડી ગયો હતો. છોકરી શબનમના પિતા રસિકભાઈએ છોકરી ઘરેથી નીકળ્યા બાદ ઘરે ન પહોંચતા છોકરીની શોધખોળ કરી હતી, પરંતુ શબનમનો કોઈ પત્તો ન લાગતા રસિકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ગત તારીખ 20/1/2011 રોજ આ બંને છોકરા છોકરી વલસાડ રૂરલ પોલીસ મથકે હાજર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસને બાળક છોકરી ઉપર બળાત્કાર થયો હોવાની શંકા જતા પોલીસે છોકરીને મેડિકલ માટે સુરત ખાતે મોકલી હતી, જ્યાં છોકરા સામે કલમ 363, 365 અને 367 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું સાહેબ નિર્દોષ છું. એ છોકરીનો ફોન આવ્યો કે મને લઈને ભાગી જાય, તો મારે ભાગી જવા પડ્યું છે. તમારો પ્રેમ હતો? જી સર, સાદી કરવા માંગુ છું. રાત્રે અઢી વાગ્યા સુમારે આ કામના આરોપી આ કામના ભોગ બનાવી છોકરીને ઘરેથી લલચાવી ભોસલાવી લઈ ગયેલા. જે છોકરી ઉંમર વર્ષ 16ની હતી એને ભોસલાવી લઈ ગયેલા. જે આરોપી અને ભોગ બનાવ ગઈકાલે મળ્યા હતા, આરોપીને ગઈકાલે પકડી અટક કરેલ છે અને છોકરી અને આરોપીની બંનેની મેડિકલ સારવાર ચાલુ છે. અને છોકરા વિરોધ બળાત્કાર ગુજરાતની 376ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલમાં આની તપાસ સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર જેસી પટેલ સાહેબ નાઓ કરે.